જમાને હા તો આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ એમાં લેસન નંબર 4 યંગ વન્સ વિશે આપણે શીખીશું બરાબર મજા આવે છે ઇંગ્લિશ માં ભણવાની કે નથી આવતી આવે છે ને સરસ તો પછી લેસન નંબર 4 યંગ વન્સ એટલે નાના બચ્ચા યંગ એટલે નાનું અને વન્સ એટલે નાના બચ્ચા પ્રાણીઓ હોય એમના પણ એમના નાના નાના બચ્ચા હોય અને એ બચ્ચા પણ તમને રમાડવા અને પાડવા ખૂબ જ ગમે છે ને પ્રાણી હોય કે પક્ષી હોય તમારી આજુબાજુ જો કોઈ ચકલીનું બચ્ચું હોય અથવા કૂતરાનું ગલુડિયું હોય તો તમને રમાડવાની મજા આવે છે ને કે હા કેટલું સરસ છે કેવું નાનું નાનું છે એમ કરીને તમને રમાડવાની ખૂબ જ મજા આવે છે અને આ બચ્ચા પણ એટલા જ સુંદર હોય છે કે તમને ના રમાડવા હોય તો પણ રમાડવાનું મન થઈ જાય એવા નાના નાના અને સુંદર બચ્ચા હોય છે એ બધા જ પ્રાણીઓના બચ્ચાને ઇંગ્લિશમાં શું કહેવાય એ આપણે અહીંયા આ પાઠમાં શીખીશું બરાબર ચાલો હા ચિત્ર પરથી તો તમને ખબર પડી ગઈ કે આ બિલાડીનું બચ્ચું છે દેખાય છે ને બિલાડી જેવું હા તો એને શું કહેવાય કિટન શું કહેવાય બિલાડીના બચ્ચાને શું કહેવાય કિટન અને એનો સ્પેલિંગ શું થાય કે આઈ ડબલ ટી ઈ એન કિટન એટલે બિલાડીનું બચ્ચું બરોબર સ્પેલિંગ જો તૈયાર થતા હોય તો તમારે કરવાનો આગ્રહ રાખવાનો અને નવરા બેસો એ સમયે થોડું થોડું અંગ્રેજી વાંચવાનું રાખવાનું બરોબર ચાલો હવે આ પણ તમે ઓળખો છો કે શું છે ગલુડિયું છે કૂતરા જેવું દેખાય છે એને આપણે ગલુડિયું કહીએ છીએ અને એને ઇંગ્લિશમાં શું કહે છે પપી શું કહે છે પપી તો પપીનો સ્પેલિંગ જોઈએ પી યુ ડબલ પી વાય પપી એટલે ગલુડિયું બરાબર સ્પેલિંગ બોલ્યા શું બોલ્યા પી યુ ડબલ પી વાય તમારે મારી સાથે વિડીયોમાં જોઈને સ્પેલિંગ બોલતું રહેવાનું બરાબર દેખાય છે ને તમને હા તો બોલતા રહેજો સ્પેલિંગ હવે શું આવે છે ચાંચ લાંબી દેખાય છે હા તો એ કોના જેવું દેખાય છે થોડું થોડું મરઘીના બચ્ચા જેવું દેખાય છે પણ તમારે એના પગ અને એની ચાંચ પરથી એને ઓળખવાનું છે કે આ તો બતકનું બચ્ચું છે બરાબર જો બંને સેમ જ દેખાય છે થોડોક થોડોક ફેરફાર છે પણ એના પંજા જોવાના અને એની ચાંચ જોવાની તો આ છે બતકનું બચ્ચું અને તેને ઇંગ્લિશમાં ડકલિંગ કહેવાય તો ડકલિંગનો સ્પેલિંગ આપણે જોઈશું ચાલો બોલજો તો ડી યુ સી કે એટલો તો તમને આવડે ડક એટલે બતક અને એના બચ્ચાને ડકલિંગ ડકલિંગ એટલે ડી યુ સી કે એલ આઈ એન જી પાછળ એલ આઈ એન જી એટલું લગાવી દઈએ એટલે બતકના બચ્ચાનો સ્પેલિંગ તૈયાર થઈ જશે બરાબર ચલો હવે એના પછીનું જુઓ મરઘીનું બચ્ચું એને શું કહેવાય ચિકન શું કહેવાય ચિકન અને એનો સ્પેલિંગ થાય સી એચ આઈ સી કે ઈ એન બરાબર શું થાય ફરીથી બોલો તો સી એચ આઈ સી કે ઈ એન ચિકન એટલે મરઘીનું બચ્ચું બરાબર ચલો આગળ જોઈએ ગાયનું બચ્ચું એને આપણે શું કહીએ છીએ વાછરડું ગુજરાતીમાં વાછરડું કહીએ છીએ અને ઇંગ્લિશમાં કાફ કહીએ છીએ બરાબર તો એનો સ્પેલિંગ સી એ એલ એફ એકદમ નાનો છે કેવો છે સી એ એલ એફ કાફ એટલે વાછરડું ચાલો એના પછી આવે છે બકરીનું બચ્ચું સરસ નાનું એવું તમે ક્યારેક બકરીનું બચ્ચું જોયું હશે તો રમાડવાની ખૂબ જ મજા આવે એવું હોય છે તો એને આપણે ઇંગ્લિશમાં કહીશું કીડ કે આઈ ડી કીડ એટલે બકરીનું બચ્ચું બરાબર એ પણ સરસ એવો નાનો એવો સ્પેલિંગ છે એના બચ્ચા જેવો બરાબર એટલે થઈ ગયું તૈયાર પછી આવે છે ઘેટાનું બચ્ચું એ પણ ખૂબ જ સુંદર દેખાય છે ને કેવું હોય ઘેટાનું બચ્ચું ઊનનું સફેદ સફેદ બચ્ચું હોય એટલે ખૂબ જ સુંદર દેખાય છે અને તેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે લેમ શું કહેવામાં આવે છે લેમ એનો સ્પેલિંગ પણ નાનો છે એલ એ એમ બી એલ એ એમ બી લેમ એટલે ઘેટાનું બચ્ચું બરાબર ચલો હવે આવે છે ઘોડો અને એનું બચ્ચું શું છે ઘોડા જેવું ચિત્ર દેખાઈ ગયું એટલે ઘોડાનું બચ્ચું એને ગુજરાતીમાં આપણે પછેરું આવું તમારે આવો શબ્દ આગળ આવી ગયો છે ગુજરાતીમાં આવી ગયા છે ને બચ્ચાના નામ હા
તો ઘોડાના બચ્ચાને શું કહેવાય? વછેરું. અને ઇંગ્લિશમાં શું કહેવાય? ફોલ. FOAL ફોલ એટલે વછેરું. ફરીથી FOAL ફોલ એટલે વછેરું. બરાબર. ચાલો હવે આવે છે સિંહનું બચ્ચું. બરાબર. સિંહ જંગલનો રાજા કહેવાય એટલે એનું બચ્ચું પણ સરસ દેખાય છે. બરાબર. સિરિયલમાં અથવા કાર્ટૂનમાં તમે જોયું હશે સિમ્બાવાળું હતું ને, હા નાના સિમ્બા, તો એને શું કહેવાય? કબ. કબ એટલે સિંહનું બચ્ચું. બરાબર. એકદમ સરસ નાનો એવો સ્પેલિંગ છે સીયુબી કબ. કબ એટલે સિંહનું બચ્ચું. ચાલો એના પછી આવે છે ભૂનનું બચ્ચું. તો ભૂનનું બચ્ચું એને શું કહેવાય? પિગલેટ. શું કહેવાય? પિગલેટ. બરાબર. PIG પિગ એટલે ભૂન અને પિગલેટ એટલે ભૂનનું બચ્ચું. બરાબર. પાછળ કયો સ્પેલિંગ વધારાનો ઉમેરાયો? LET. બરાબર. LET અને આગળ PIG એટલે થઈ ગયું પિગલેટ. ફરીથી આપણે આખો સ્પેલિંગ બોલીશું PIGLET. પિગલેટ એટલે ભૂનનું બચ્ચું. આ પણ તૈયાર થઈ જાય એવો સ્પેલિંગ છે. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈશું. અહીંયા આપણો પાર્ટ 4. હવે એવાય છે એનો ફન ટાઈમ. ફન ટાઈમ એટલે આપણે કહેતા હતા ને, શું કહેતા હતા? ફન એટલે આનંદ અને ટાઈમ એટલે આનંદનો સમય. પાઠ ભણ્યા પછી થોડો આનંદ પણ મેળવવો જોઈએ. અને એ પાઠમાં આપણે શું શીખ્યા એ પણ આપણે આમાં યાદ કરીશું. બરાબર. બચ્ચા જોયા હતા ને, હા. તો હવે અહીંયા આગળ એના બચ્ચા અને એની મમ્મી શું છે એ આપણે લખવાનું છે. અહીંયા તમને જુઓ ચિત્રો અને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી એન્ડ વડે વાક્ય બનાવવાના છે. જો આ એક નવું આવ્યું છે એન્ડ. એન્ડ એટલે બે વાક્યને જોડવા માટેનો શબ્દ, એને એન્ડ કહેવાય છે. હું અને તું. બરાબર. આપણે એવું વચ્ચે અને બોલ્યા ને, તો એ બે વાક્ય બે જોડવા માટે એન્ડ વપરાય છે. એટલે ANDED અને. બરાબર. એન્ડનું ગુજરાતી શું થાય? અને. તો આ બે વાક્યો અથવા બે શબ્દોને જોડે છે. બરાબર. તો આ એન્ડ વડે વાક્ય બનાવીને લખવાનું છે. તો આમાં બે બોક્સ આપેલા છે, એકમાં તેની માતાનું નામ અને એકમાં તેના બચ્ચાનું નામ છે. એટલે આપણે ચિત્ર ઓળખવાનું અને બંને બોક્સમાંથી એના બચ્ચાનું ને એની માનું નામ લખવાનું છે. બરાબર. તો જુઓ પહેલું અહીંયા આગળ એક્ઝામ્પલ લખેલું છે. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. તો ઉદાહરણમાં જુઓ ચિત્ર શેનું છે? કૂતરાનું અને એનું બચ્ચું ગલુડી જે આપણે કહીએ છીએ. બરાબર. તો કૂતરાને આપણે શું કહીએ છીએ? ડોગ. તમારે આવો સ્પેલિંગ પહેલાં અને બીજામાં આવી ગયો છે. ડોગ એટલે કૂતરો. તો આગળ ડોગની આગળ શું લાગે છે? એ લાગે છે. બરાબર. તમારે આગળ સ્વર અને વ્યંજન એવું આવી ગયું છે પહેલાં ને બીજામાં. તો AEIOU. બરાબર. એ 5 સ્વરો હતા અને એના સિવાયના વ્યંજનો હતા. તો જ્યારે વ્યંજન હોય તો એની આગળ એ લાગે છે અને સ્વર હોય, બરાબર, આ સ્પેલિંગ જ્યારે વ્યંજનથી ચાલુ થતો હોય તો એ લાગે અને સ્વરથી ચાલુ થતો હોય તો AN લાગે છે. આગળ જેમ આવશે એમ તમને અમે સમજાવતા જઈશું. બરાબર. સ્વર અને વ્યંજન વિશે તો અહીંયા આગળ એથી ચાલુ કરવાનું છે. એ ડોગ એન્ડ એ પપી. બરાબર. કૂતરો અને તેનું બચ્ચું. બરાબર. વચ્ચે શું લખ્યું છે? એન્ડ. સમજાઈ ગયું? કૂતરો અને તેનું બચ્ચું એટલે ગલુડિયું. પછી બીજું ચિત્ર જુઓ, શેનું છે? ગાય અને વાછરડું. તો ગાયને આપણે શું કહીએ છીએ? કાવ. બરાબર. આ પણ વ્યંજનથી ચાલુ થાય છે એટલે આપણે આગળ એ લખીશું. એ કાવ એન્ડ એના બચ્ચાને શું કહેવાય? આમાંથી શોધી લઈશું આપણે. આ રહ્યું કાફ. બરાબર. તો એ કાવ એન્ડ એ કાફ. આગળ આપણે બચ્ચાના નામ બોલી ગયા હતા ને, હા, તો એ યાદ રાખવાના. પછી જુઓ આગળ ભૂંડ અને તેનું બચ્ચું. તો એને આપણે શું કહીએ છીએ? ભૂંડને. એ પણ હમણાં મેં તમને સમજાવ્યું કે ભૂંડને પિગ કહેવાય એટલે આપણે આમાંથી પિગ લખ્યું. બરાબર. એ પિગ એન્ડ એના બચ્ચાને શું કહેવાય? પિગલેટ. બરાબર. એ પણ ખૂબ જ સહેલું છે. અહીંયા તમને મળી જશે બોક્સમાં.
એટલે તમારે એના બચ્ચાને અને એની માના નામ યાદ રાખવાના. સ્પેલિંગો તમને અહીંયા આપી દીધેલા હશે એટલે સ્પેલિંગ બનાવવાની કે શોધવાની કોઈ જરૂર નથી, ફક્ત આમાંથી યાદ રાખવાના છે. ચલો એના પછીનું આવે છે મરઘી અને તેનું બચ્ચું, બરાબર? તો અહીંયા જુઓ, મરઘીને આપણે શું કહીશું? હેન. એ હેન એન્ડ એ ચિકન, બરાબર? હેનનો સ્પેલિંગ પણ અહીંયા આપી દીધેલો છે અને ચિકન એ પણ નીચેના બોક્સમાં આપી દીધેલા છે. અહીંયા એની માતાના નામ છે ને અહીંયા બચ્ચાના નામ છે, એટલે મરઘીના બચ્ચાને શું કહેવાય? ચિકન. તો આપણે અહીંયા આગળ લખીશું અ હેન એન્ડ એ ચિકન. હવે આવે છે સી. તો સીને શું કહેવાય ઇંગ્લિશમાં? લાયન. તો અહીંયાથી આપણે લાયન શોધી, અ લાયન એન્ડ અ કપ, એના બચ્ચાને શું કહીશું આપણે? કપ, બરાબર? ચલો હવે આગળનું ચિત્ર જુઓ. બતક, અને એને આપણે કહીશું ડક. તો અહીંયા પહેલા બોક્સમાંથી ડક શોધી લીધું અને અહીંયા લખીશું અ ડક એન્ડ અ ડકલિંગ. ડક ઉપરથી આપણે ડકલિંગ, એ પણ સ્પેલિંગ આપણને સરળતાથી મળી જશે, બરાબર? તો અહીંયા લખી દઈશું ડકલિંગ. ચલો હવે જુઓ આગળ, ઘોડો અને તેનું બચ્ચું. તો આપણે અહીંયાથી ઘોડાને આપણે કહીશું હોર્સ. અ હોર્સ, બરાબર? અ હોર્સ એન્ડ અ ફોલ, ઘોડાના બચ્ચાને શું કહીશું? ફોલ. ફોલ એટલે વછેરું. તો ફોલનો સ્પેલિંગ પણ અહીંયા આપી દીધેલો છે એટલે આપણે લખીશું અ હોર્સ એન્ડ અ ફોલ. ચાલો હવે એના પછીનું ચિત્ર જુઓ, બિલાડી અને તેનું બચ્ચું. બિલાડીનો સ્પેલિંગ તો દરેકને આવડે જ છે. શું કહેવાય બિલાડીને ઇંગ્લિશમાં? કેટ. અ કેટ એન્ડ અ કિટેન, બિલાડીના બચ્ચાને શું કહેવાય? કિટેન, બરાબર? તો કિટેન અહીંયા આગળ આપી દીધેલો છે સ્પેલિંગ એટલે આપણે અહીંયા આગળ લખી દઈશું અ કિટેન. ચાલો હવે આગળનું જુઓ, શેનું ચિત્ર છે? હા, બકરી અને તેનું બચ્ચું. તો બકરીને ઇંગ્લિશમાં શું કહેવાય? ગોટ. શું કહેવાય? ગોટ. અ ગોટ એન્ડ અ કિડ, બરાબર? એના બચ્ચાને શું કહેવાય? કિડ. કિડ એટલે નાના બચ્ચા. આપણે બાળકો માટે પણ કિડ શબ્દ વાંચીએ છીએ, બરાબર? ચાલો હવે એના પછીનું ચિત્ર જુઓ, ઘેટું અને તેનું બચ્ચું. તો અહીંયા જુઓ, ઘેટાને શું કહેવાય ઇંગ્લિશમાં? સીપ, બરાબર? કયું સીપ? પેલું વહાણવાળું સીપ નહીં, એનો બોલાય છે ઉચ્ચાર તો સીપ જ, પણ સ્પેલિંગ થોડી અલગ હોય, બરાબર? અહીંયા આગળ જુઓ સીપનો સ્પેલિંગ એસ એચ ડબલ ઈ પી. આ સીપ એટલે ઘેટું અને અહીંયા આગળ એસ એચ આઈ પી હોય તો શું કહેવાય? વહાણ. એટલે સ્પેલિંગમાં પણ ધ્યાન રાખવાનું. એટલે ઘેટાને શું કહેવાય? એ સીપ એન્ડ એના બચ્ચાને લેમ કહીશું. શું કહીશું? લેમ. ઘેટાના બચ્ચાને શું કહેવાય? લેમ. અ સીપ એન્ડ અ લેમ, બરાબર? ચાલો હવે જુઓ આગળનું. તો આગળ તમને અહીંયા આગળ બધા બચ્ચાના ચિત્રો આપેલા છે અને વચ્ચેના સ્પેલિંગો આપેલા છે, બરાબર? એના જોડકા જોડવાના છે. શું કરવાનું છે? જોડકા જોડવાના છે. આ બધા સ્પેલિંગો બચ્ચાના આડાવડી આપેલા છે અને આ ચિત્રને એના સાચા નામ સાથે જોડવાનું છે. તો પહેલું છે અહીંયા આગળ શેનું બચ્ચું છે? બકરીનું બચ્ચું. બકરીના બચ્ચાને આપણે શું કહીશું? કીડ. કે આઈ ડી, કીડ એટલે બકરીનું બચ્ચું. આપણે એની સાથે તમે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે જોડી દઈશું, બરાબર? દેખાય છે ને તમને વિડીયોમાં? સરસ સરસ. ચલો હવે આગળ જોઈએ, બીજું આવે છે. શું છે? હા, સફેદ સફેદ ઘેટાનું બચ્ચું. તો એને આપણે શું કહીશું? લેમ. પહેલા જ નંબરમાં દેખાય છે એલ એ એમ બી, લેમ એટલે ઘેટાનું બચ્ચું. ચલો હા, બહુ સરસ. આ પણ તમને મળી ગયું હશે. આને શું કહીશું આપણે? કબ. સી યુ પી, કબ એટલે સિંહનું બચ્ચું. પછી આવે છે ગલુડિયું. ગલુડિયું આને આપણે પપી કહીશું. તો આ રહ્યું પપી. પી યુ ડબલ પી વાય, પપી એટલે ગલુડિયું. સરસ. ચલો હવે આવે છે મરઘીનું બચ્ચું. એને આપણે શું કહીશું? ચિકન. ચલો સ્પેલિંગમાં દેખાય છે ચિકન. હા, આ રહ્યું ત્રીજા નંબરમાં જ, દેખાયું ને? હા, તો એનો સ્પેલિંગ
chicken, chicken એટલે બંદીનું બચ્ચું. ચલો હવે આ બાજુનું આપણે પૂરું થયું, હવે આ બાજુના બચ્ચાના ચિત્ર જોઈએ અને એમને શોધીને જોડી દઈએ. ચલો પહેલું ચિત્ર છે પાછું ગાયનું વાછરડું, બરાબર? તો એને આપણે શું કહીએ છીએ ગાયના વાછરડાને? કાફ. આ રહ્યું જો CALF, કાફ એટલે વાછરડું. ચાલો હવે આવે છે ઘોડાનું બચ્ચું, જેને આપણે વછેરું કહીએ છીએ અને ઇંગ્લિશમાં તેને ફોલ કહીએ છીએ. FOAL, ફોલ એટલે ઘોડાનું બચ્ચું અથવા વછેરું. ચાલો હવે એના પછીનું ચિત્ર જુઓ, ભૂંડનું બચ્ચું અને એને કહેવાય પિગલેટ. હા, એની સામે જ છે, તરત જ મળી જાય તેવું, બરાબર? PIGLET, બરાબર? સરસ. ચલો હવે એના પછી જુઓ શેનું છે, બતકનું બચ્ચું અને ઇંગ્લિશમાં એને કહેવાય ડકલિંગ. શું કહેવાય? ડકલિંગ. આ રહ્યું જો છેક છેલ્લું DUCKLING, ડકલિંગ એટલે બતકનું બચ્ચું. પછી આવે છે બિલાડીનું બચ્ચું, એને કહેવાય કિટેન. મળી ગયું, જે બાકી રહ્યું હતું એની સાથે આપણે એને જોડી દઈએ, બરાબર? KITTEN, કિટન એટલે બિલાડીનું બચ્ચું, બરાબર? હવે જો જોડકા જોડતી વખત તમારે પહેલાં એકવાર સ્પેલિંગો બધા વાંચી લેવાના, એટલે તમને ફટાફટ જોડતા આવડી જાય. તમે એકવાર વાંચી લો એટલે તમારે શોધવામાં સરળતા પડે, બરાબર? ચલો હવે આગળ જોઈશું આપણે. હા, આવ્યું શું? આવ્યું કવિતા આવી અને રંગ પૂરવાની. તમારી પાસે ચોપડી હો તો તમે રંગ પૂરી દીધા હોત. રંગ પૂરવાની તો બહુ મજા આવે છે, આવે છે ને? તો આપણે આ કવિતા રોજ ગઈએ છીએ, પણ લખવાની નોટમાં નથી હોતી, બરાબર? જો ચિત્રમાં શું દેખાય છે? એક છોકરી સ્કૂલે જતી દેખાય છે, એની પાછળ ઘેટાનું બચ્ચું આવે છે, બધા બાળકો દેખાય છે. તો આ શેનું ચિત્ર છે? શાળામાં આ છોકરી જાય છે અને એની પાછળ ઘેટાનું બચ્ચું આવે છે. તો આપણે કવિતા જોઈએ. ચલો, તમને વાંચતા ના ફાવતું હોય તો મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે અહીંયા એના ઉચ્ચારો આપેલા છે, એ પ્રમાણે તમને જો કવિતા ગાવાનો શોખ હોય તો તમે ગાઈ શકો છો, બરાબર? ચાલો બોલીએ કવિતા. મેરી હેડ એ લિટલ લેમ, બરાબર? જો અહીંયા લખી છે મેરી હેડ એ લિટલ લેમ, લિટલ લેમ, લિટલ લેમ, મેરી હેડ એ લિટલ લેમ. શું કહે છે એમાં? મેરી, આ છોકરીનું નામ શું છે? મેરી. મેરી પાસે નાનું એવું ઘેટાનું બચ્ચું છે. લિટલ એટલે નાનું અને લેમ એટલે ઘેટાનું બચ્ચું. કોની પાસે છે? મેરી પાસે, આ છોકરી પાસે છે, બરાબર? હા. ઇટ પ્લીઝ વોઝ વ્હાઇટ એઝ સ્નો એવરીવેર ધેટ મેરી વેન્ટ, મેરી વેન્ટ, મેરી વેન્ટ, એવરીવેર ધેટ મેરી વેન્ટ. હા, તે કેવું દેખાય છે? ફ્લિસીસ. ફ્લિસીસ એટલે એનો દેખાવ. એનો દેખાવ કેવો છે? વ્હાઇટ એઝ સ્નો. વ્હાઇટ એઝ સ્નો એટલે બરફ જેવું, સ્નો એટલે બરફ. બરફ કેવો હોય? સફેદ સફેદ. અને આ ઘેટાનું બચ્ચું કેવું હોય? સફેદ હોય અને નાનું હોય એટલે ખૂબ જ સુંદર, ધોળું ધોળું હોય. એમાં મેરી રાખે એને સાચવતી હતી, બરાબર? રોજ નવડાવે એમ કરે એટલે એટલું સરસ સુંદર બરફ જેવું દેખાતું હતું. એટલે કેવું દેખાતું હતું? ફ્લિસીસ. ફ્લિસીસ એટલે દેખાવતું હતું, એ દેખાવે ખૂબ જ સુંદર બરફ જેવું દેખાતું હતું. અને એ કેવું કહેતું? એવરીવેર ધેટ મેરી વેન્ટ, મેરી જ્યાં જતી હતી એની પાછળ પાછળ જ એ જતું હતું, એને પાડેલું હતું, આખો દિવસ એની સાથે રહેતી હતી. એટલે મેરી જ્યાં જાય એની પાછળ પાછળ એ બચ્ચું જતું હતું. ધ લેમ્પ વોઝ શ્યોર ટુ ગો, ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે. શું કહે છે? કે ધ લેમ્પ વોઝ શ્યોર ટુ ગો, અને એ ચોક્કસ જતું, શ્યોર એની પાછળ જ જતું, બરાબર? મેરી સંતાઈને પણ જતી રહેતી તો પણ એને ખબર પડી જતી અને એની પાછળ જ જતું હતું. ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે, એક દિવસ એને શું કર્યું? મેરી જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે એની પાછળ પાછળ ગયું. સ્કૂલ વન ડે, સ્કૂલ વન ડે, ઇટ ફોલોડ હર ટુ સ્કૂલ વન ડે, એક દિવસ એની પાછળ પીછો કર્યો મેરીની પાછળ એ ઘેટાના બચ્ચાએ. વિચ વોઝ અગેન્સ્ટ ધ રૂલ્સ, શું છે કે સ્કૂલમાં અગેન્સ્ટ ધ રૂલ્સ, રૂલ્સ એટલે નિયમો, અને અગેન્સ્ટ એટલે એના વિરુદ્ધ, જે શાળાના નિયમ વિરુદ્ધ હતું. કોઈ બચ્ચાને તમે પાડ્યું હોય તો એને સ્કૂલે લઈને અવાય ના અવાય, સર બોલે, બરાબર? એને ઘેર રમાડવું હોય તો રમાડાય, પણ સ્કૂલમાં લઈને અવાય નહીં. પણ અહીંયા તો મેરીને ખબર જ નહોતી કે એની પાછળ એનું બચ્ચું આવે છે, પેલું ઘેટાનું એને પાડેલું હતું એ. એટલે કે છે આ તો નિયમ વિરુદ્ધ થઈ ગયું. ઇટ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે, લાફ એન્ડ પ્લે, લાફ એન્ડ પ્લે, ઇટ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે.
to see the lamb in the school. શું કહે છે એ બચ્ચું તો છેક સ્કૂલ સુધી પહોંચી ગયું. બધા બાળકોએ બચ્ચાને જોયું અને શું કરે છે? લાફ. લાફ એટલે હસે છે, બરોબર? હસે છે અને રમે છે. પ્લે એટલે રમે છે. બધા બાળકોને તો મજા આવી ગઈ નાના એવા બચ્ચાને જોઈને, કે રોજ સ્કૂલમાં તો કાંઈ આવતું નથી ને આ તો સરસ એવું ઘેટાનું બચ્ચું આવી ગયું, એટલે હસવા લાગ્યા અને જોઈને ખુશ થવા લાગ્યા અને એની સાથે રમવા લાગ્યા. એટલે કે છે આ ઘેટાના બચ્ચાને જોઈને બધા બાળકો એની સાથે ખુશ થઈ ગયા અને એની સાથે રમવા લાગ્યા, બરોબર? ચાલો ત્યારે મજા આવી ને આ કવિતામાં. તો હવે થોડુંક લેસન 4નું તમારે હોમવર્ક કરવાનું છે. તો હોમવર્ક ક્યાંથી કરવાનું છે? જુઓ, અહીંયા આગળ તમારે નવા પેજ ઉપર ઇંગ્લિશમાં, ઇંગ્લિશની નોટમાં ચાર લીટીની નોટ બનાવી છે ને, આ તો એમાં અક્ષર સારા કાઢજો, લીટીની બહાર જવું જોઈએ નહીં, બરાબર? ત્રણ લીટીમાં લખો છો એ પ્રમાણે લખવાનું. તો અહીંયા લેસન 4 યંગ વન્સ એટલે નાના બચ્ચા, અને એમાં નીચે તમારે કિટન એટલે બિલાડીનું બચ્ચું એમ નીચે નીચે તમારે સ્પેલિંગ લખતા જવાના, આ પ્રમાણે કિટન, એની સામે ઉચ્ચાર અને એની સામે એનું ગુજરાતી, બરાબર? એવી રીતના નોટમાં લખીને પછી સ્પેલિંગો લખાઈ જાય બચ્ચાના, પછી ફન ટાઈમ એની નીચેથી શરૂઆત કરી દેવાની, એમાં પછી નવા પાને લખવાનું નહીં, અને સૂચના લખીને તમારે આ બોક્સ લખવાની નથી જરૂર, બરાબર? પછી આ પ્રમાણે જો દેખાય છે ને તમને વિડીયોમાં, એ પ્રમાણે અહીંયા આગળ શું લખવાનું છે? ફક્ત સીધા નામ લખી દેશો તો ચાલશે, ચિત્ર દોરવાની કોઈ જરૂર નથી, બરાબર? તો અહીંયા ચિત્રની સામે તમારે શું લખવાનું? કૂતરો, બરાબર? એટલું લખશો એટલે ચાલશે, અને એની સામે આખો સ્પેલિંગ લખી દેવાનો. આમાં ફક્ત ગાય લખવાનું, પછી ભૂંડ લખવાનું ચિત્રની જગ્યાએ, અને એની સામે આખો સ્પેલિંગ લખી દેવાનો અહીંયા બતાવ્યા પ્રમાણે, કે એ પિગ એન્ડ એ પિગલેટ, બરાબર? સમજણ પડી ગઈ? હા, ના સમજણ પડે તો મમ્મીને સાથે બેસાડવાની, અને વિડીયોમાં મેં કીધું એ પ્રમાણે તમારે હોમવર્ક કરી લેવાનું. પછી આવે છે જોડકા જોડો. તો જોડકામાં પણ શું કરવાનું છે તમારે? અહીંયા જેમ ચિત્ર આપેલા છે એમ એના ગુજરાતીમાં નામ લખવાના છે. પહેલું કામ, નામ કેવી રીતના લખીશું? બકરીનું બચ્ચું, બરાબર? પછી લખીશું ઘેટાનું બચ્ચું.